हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग. हाउ आर यू? आई होप यू ऑल आर फाइन. इन आवर लास्ट वीडियो वी हैव डिस्कस आवर फर्स्ट ग्रामर टॉपिक जेंडर. जेंडर मीन्स जाति. नाउ वी आर गोइंग टू डिस्कस अबाउट गुजराती ग्रामर. इन दिस वी विल डिस्कस वचन. सो आर यू रेडी स्टूडेंट? आई नो यू डेफिनेटली रेडी. स्टैंडर्ड फोर्थ सब्जेक्ट गुजराती ग्रामर टॉपिक वचन. डियर स्टूडेंट्स, आपने लास्ट वीडियो में ग्रामर एटले के व्याकरण महत्व समझ्या हता के कोईपण विषय ए पछी इंग्लिश होय के गुजराती होय के पछी हिंदी होय, दरेक में वाँचवा अने लखवा माटे मूळाक्षरोनुं नॉलेज जरूरी छे. एम पण कोईपण विषय ने सारी रीते समझवा अने तेने તેમાં સારામાં સારું નોલેજ મેળવવા માટે તે વિષયના વ્યાકરણને સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે આપણા લાસ્ટ વિડીયોમાં જાતિ વિશે ભણ્યા હતા, યાદ છે ને? તો હવે આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં અગત્યનો એવો ટોપિક વચન વિશે ભણીશું. સો લેટ્સ સ્ટાર્ટ. ગુજરાતી ભાષામાં મુખ્યત્વે બે પ્રકાર છે, એકવચન અને બહુવચન. હવે આપણે બે વચનની ડેફિનેશન અને તેના ઉદાહરણ દ્વારા આપણે તે બે વચન વિશે સમજીશું. તો સૌ પ્રથમ પહેલો વચનનો પહેલો પ્રકાર છે એકવચન. તો હવે એકવચન એટલે શું? એકવચન કોને કહેવાય? તો જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ હોય એમ સમજાય ત્યારે તે શબ્દને એકવચન કહેવાય. એકવચન એટલે શું? એકવચન કોને કહેવાય? તો જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ હોય એમ સમજાય ત્યારે તે શબ્દ એકવચન કહેવાય. એટલે કે કહેવાનો મતલબ એ કે કોઈ શબ્દ એક વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો નિર્દેશ કરતો હોય તો તે શબ્દને એક વચન કહેવાય. હવે આપણે એક વચનને ઉદાહરણ દ્વારા સમજીશું. આ બાળક છે, આ પેન છે, આ ગાડી છે. તમે આ દરેક ઉદાહરણને ધ્યાનથી સમજ્યા હશો તો દરેક શબ્દ એક વ્યક્તિ કે એક વસ્તુનો નિર્દેશ કરે છે. તમે જ્યારે ઉદાહરણને ધ્યાનથી સમજ્યા હશો તો તમને ખ્યાલ આવશે કે આ દરેક વાક્યમાં એક વ્યક્તિ કે એક વસ્તુનો નિર્દેશ થયેલો છે. તો આ દરેક શબ્દને એક વચન કહેવાય, બરાબર? એટલે એક વચન એટલે જ્યારે કોઈ શબ્દ બોલવાથી એક જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ છે એમ સમજાય ત્યારે તે શબ્દને એક વચન કહેવાય. એટલે કે બાળક, પેન ને ગાડી, આ દરેક શબ્દ એક વચનનો નિર્દેશ કરે છે, એટલે કે એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. હવે આપણે બહુવચન વિશે સમજીએ. તો બહુવચન એટલે શું? બહુવચન કોને કહેવાય? તો જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એકથી વધારે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ હોય એમ સમજાય ત્યારે તે શબ્દ બહુવચન કહેવાય. બહુવચન કોને કહેવાય? ફરીથી આપણે સમજીશું. તો જ્યારે કોઈ શબ્દ બોલવાથી તે એકથી વધારે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ છે એમ સમજાય ત્યારે તે વચનને, એટલે કે તે શબ્દને બહુવચન કહેવાય છે. એટલે કે બહુવચન એટલે એકથી વધારે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીનો નિર્દેશ કરતા શબ્દને બહુવચન કહેવાય છે. હવે બહુવચનને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. તો આ બાળકો છે, આ પેનો છે, આ ગાડીઓ છે, બરાબર? તો આ દરેક ઉદાહરણને તમે ધ્યાનથી સમજ્યા હશો તો દરેક ઉદાહરણમાં એકથી વધારે વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરે છે. ઉદાહરણમાં આ દરેક શબ્દ, બાળકો, પેનો, ગાડીઓ, એકથી વધારે વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરે છે.
તો આ દરેક શબ્દોને આપણે બહુવચન કહીશું, બરાબર? હવે આપણે એકવચન અને બહુવચન વચ્ચેનો ભેદ સમજીશું. તો આપણે આગળ ભણ્યા કે એકવચન કોને કહેવાય, તો જ્યારે કોઈ શબ્દ એક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો નિર્દેશ કરતું હોય તો તે શબ્દને એકવચન કહેવાય. એવી જ રીતે બહુવચન કોને કહેવાય, તો જ્યારે કોઈ શબ્દ એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો નિર્દેશ કરતો હોય તો તે શબ્દને બહુવચન કહેવાય. સ્ટુડન્ટ, અહીંયા ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જ્યારે કોઈ શબ્દને એક વચનમાંથી બહુવચનમાં ફેરવીએ ત્યારે મોટા ભાગના શબ્દોના અંતે ઓની માત્રા આવે છે. શું ધ્યાન રાખવાનું છે? તો કે જ્યારે એક વચનમાંથી કોઈ શબ્દને આપણે બહુવચનમાં ફેરવીએ ત્યારે મોટા ભાગના શબ્દોની પાછળ બહુવચનમાં ઓની માત્રા આવે છે. તમે ધ્યાનથી જોયું હશે કે એક વચન બહુવચનના ઉદાહરણ ધ્યાનથી તમે સમજ્યા હશો. તો જ્યારે એક વચનમાં આ બાળક છે, જ્યારે બહુવચનમાં શું થયું? આ બાળકો છે, બરાબર? આ પેન છે, એક વચનમાં આ પેન છે. જ્યારે એકથી વધારે પેનનો ઉપયોગ થયો તો ત્યારે કયું વાક્ય બન્યું? કે આ પેનો છે. આપણે એક વચનને બહુવચન ને સમજીએ કે કોઈ શબ્દને એક વચનમાંથી બહુવચનમાં કેમનું ફેરવાય, તો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ. આ પુસ્તક છે, જ્યારે કોઈ પુસ્તક એક જ છે, બરાબર, તો આપણે એને એક જ પુસ્તક હોય તો એને આપણે પુસ્તક કહીએ છીએ. પણ જ્યારે એકથી વધારે હોય ત્યારે આપણે એને શું કહીએ છીએ? પુસ્તકો, બરાબર? એક હોય તો આ પુસ્તક છે, પણ એકથી વધારે હોય તો આ પુસ્તકો છે. એવી જ રીતે કોઈ એક વૃક્ષ હોય તો આપણે એવું જ કહીશું કે આ વૃક્ષ છે, પણ જ્યારે એકથી વધારે હોય તો આ વૃક્ષો છે. આગળ જોઈએ તો એક છોકરી હોય તો આપણે કહીશું કે આ છોકરી છે, પણ જ્યારે એકથી વધારે છોકરીઓ હોય, એકથી વધારે છોકરીઓ હોય તો આપણે શું કહીશું? કે આ છોકરીઓ છે. એવી જ રીતે એક જ ટેબલ છે તો એને કહેવા માટે એવું જ કહીશું કે આ ટેબલ છે, પણ જ્યારે એકથી વધારે હોય ત્યારે આપણે કયો શબ્દ ઉપયોગ કરીશું? તો કે આ ટેબલો છે, બરાબર? તો જ્યારે આપણે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવો હોય તો હંમેશા બહુવચનમાં મોટા ભાગના શબ્દોની પાછળ ઓની માત્રા આવે છે. અહીંયા તમે ધ્યાનથી જોયું હશે તો પુસ્તક, જ્યારે એનું બહુવચનમાં આપણે બદલીએ છીએ તો પુસ્તકો. વૃક્ષ, તો એને પણ બહુવચનમાં ફેરવીએ છીએ તો વૃક્ષો. છોકરી, છોકરીઓ, બરાબર? ટેબલ, તો ટેબલ જ્યારે એકથી વધારે થાય છે તો આપણે બહુવચનમાં બદલવા માટે કયા શબ્દનો ઉપયોગ કરીએ છીએ? ટેબલો, બરાબર? તો મોટા ભાગના શબ્દો બહુવચનમાં, મોટા ભાગના શબ્દોની પાછળ ઓ માત્રાનો ઉપયોગ થાય છે. નાવ સ્ટુડન્ટ, વોટ એવર વી હેવ ડિસ્કસ ટુડે, આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇટ. સો નાવ વી આર ડિસ્કસ અવર વર્કશીટ ધેટ યુ હેવ ટુડે કમ્પ્લીટ. તો સૌ પ્રથમ પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દો એકવચનમાં છે કે બહુવચનમાં તે લખો. નીચે અમુક શબ્દ આપેલા છે તો તમારે એને ધ્યાનથી જોવાના છે અને સમજવાનું છે અને પછી લખવાનું છે કે આ શબ્દ કયા વચનમાં આપેલું છે, એક વચન કે બહુવચન. તો પહેલું છે મંદિર. તો મંદિર એક જ મંદિર માટે ઉપયોગ થયો છે એટલે તેને કયું આવશે વચન? એક વચન. કૂતરા, બરાબર, તો એકથી વધારે માટે છે તો બહુવચન આવશે. સૂર્ય, એક જ હોય એટલે એક વચન. બાળકો, એકથી વધારે છે એટલે બહુવચન. ચોર, એક જ વ્યક્તિ છે એટલે એક વચન. લાકડાઓ, એકથી વધારે માટે શબ્દ ઉપયોગ થયો છે એટલે બહુવચન.
એક વચન, કારણ કે એક જ વસ્તુ છે. રાજાઓ એકથી વધારે વ્યક્તિ છે એટલે બહુવચન. કીડી એક જ માટે ઉપયોગ થયો છે શબ્દ એટલે એકવચન. ભાષાઓ એકથી વધારે માટે શબ્દનો ઉપયોગ થયો છે ભાષાઓ એટલે બહુવચન આવશે. નાવ પ્રશ્ન નંબર બે, નીચેના શબ્દોના વચન બદલો. એટલે વચન બદલો એટલે કે, તો જ્યારે કોઈ શબ્દ એક વચનમાં હોય તો તેને આપણે શામાં પરિવર્તન કરવાનું છે, શામાં બદલવાનું છે? બહુવચનમાં. અને કોઈ શબ્દ બહુવચનમાં આપેલો હોય તો તે શબ્દને આપણે શામાં ફેરવવાનો છે? એકવચનમાં. બરાબર. એટલે એકવચન હોય તો બહુવચનમાં ફેરવવાનું છે, અને બહુવચનનો શબ્દ હોય તો એને આપણે શામાં બદલવાનો છે? એકવચનમાં. તો હવે આપણે જોઈએ, એના વિશે સમજ મેળવીએ. તો માળા તો એકવચનમાં આપેલો શબ્દ છે, તો હવે આપણે એમાં સાને સામા ફેરવવો પડશે બહુવચન. તો માળા તો બહુવચનમાં ફેરવીએ તો માળાઓ. શાળા એકવચન શબ્દ છે, તો એને જ્યારે બહુવચનમાં બદલીએ તો શાળાઓ. ખુરશી તો ખુરશી પણ એકવચનનો શબ્દ છે, તો જ્યારે એને બહુવચનમાં ફેરવીશું તો ખુરશીઓ આવશે. એવી જ રીતે માણસ એક જ વ્યક્તિનો નિર્દેશ કરે છે, એકવચનનો શબ્દ છે, તો એને બહુવચનમાં ફેરવીશું તો માણસો. એવી જ રીતે છોકરી એકવચનનો શબ્દ છે, તેને બહુવચનમાં ફેરવીશું તો છોકરીઓ. એવી રીતે પંખીઓ, તો પંખીઓ શબ્દ હવે બહુવચનનો શબ્દ છે. બરાબર. તો આપણને ખબર છે કે બહુવચનનો શબ્દ હોય તો આપણે એને શામાં ફેરવવાનો છે? એકવચનમાં. તો પંખીઓ તેનું એકવચનમાં ફેરવીએ તો પંખી. વકીલો એ પણ બહુવચનનો શબ્દ છે, તો એને એકવચનમાં ફેરવીશું તો વકીલ. કાચબો તો એ એકવચનનો શબ્દ છે, કાચબો એકવચનનો શબ્દ છે, તો હવે બહુવચનમાં ફેરવીશું તો કાચબાઓ. એવી જ રીતે નીચે જુઓ, પુસ્તક તો પુસ્તક એકવચનનો શબ્દ છે, તેને બહુવચનમાં ફેરવીએ તો પુસ્તકો. છોકરાઓ બહુવચનનો શબ્દ છે, તો બહુવચનમાંથી આપણે શામાં ફેરવીશું? એકવચનમાં. તો છોકરાઓ તો છોકરો. અન્ડરસ્ટેન્ડ સ્ટુડન્ટ? આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેલ. ઇફ યુ હેવ એની કન્ફ્યુઝન વોચ ધીસ વિડીયો અગેન. થેન્ક યુ. હેવ